નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પવારું અને આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ બ્રેકિંગ અપડેટ્સ. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચારો પર ફટાફટ. રિપોર્ટર શોભના બાલા સાથે કેશોદ જૂનાગઢથી. માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની મીટિંગમાં બળદગાડું ઘૂસ્યું. થોડી વાર માટે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. સદનસીબે જાનહાની ટળી. રિપોર્ટર રમેશ ગોયલ સાથે કોડીનાર ગીર સોમનાથથી. કોડીનારના હરમડિયા અને એબલવડ ગામની સીમ વચ્ચે સાંગાવાડી નદીના એકદમ કિનારા પર આવેલું છે વર્ષો પુરાનું ભોમેશ્વર મહાદેવનું મંદિર. અહીં બાબા પુરી બાપુ નામના સાધુ પૂજા કરે છે. અહીંયા અનેક દર્શનાર્થીઓ દર્શને આવે છે. આ સ્થાને શ્રદ્ધાનું પ્રતીક એવા આ મંદિરનો, ભોમેશ્વર મહાદેવ મંદિરનો, લોકો ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે. રિપોર્ટર ઇમ્તિયાઝ ડેરૈયા સાથે મહુવા ભાવનગરથી. દેશમાં આપસી ભાઈચારા અને અખંડતાની પરંપરા કાયમ બની રહે તેવા સંદેશ સાથે જમિયતે ઉલમા એ હિન્દ મહુવા દ્વારા સદભાવના મંચ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. રિપોર્ટર ભાણજી એલ વાડા સાથે કોડીનાર ગીર સોમનાથથી. કોડીનાર મુકામે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. તારીખ 26-8-2022 રોજ કોડીનાર મુકામે બીઆરસી ભવનમાં કેમ્પ યોજાયો હતો, જેમાં સમગ્ર શિક્ષા ગીર સોમનાથ તેમજ ALIMKO કંપની દ્વારા સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો હતો. રિપોર્ટર વિજય સોનાગરા સાથે. દેવભૂમિ દ્વારકા જિલ્લાથી. પ્રકૃતિ ઇજ પરમાત્મા સૂત્રને સાર્થક કરતી જીવદયા ટ્રસ્ટ ગણેશગઢની ટીમ. કલ્યાણપુર તાલુકાના ગણેશગઢનું નામ આવે ત્યારે સૌથી પહેલા જીવદયા ટ્રસ્ટ ગણેશગઢનું નામ જ યાદ આવે. વાતની શરૂઆત કરીએ તો નાનકડું એવું ગણેશગઢ ગામ, જે ગામથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક લોકો પણ હતા અંજાન, ત્યારે એક વ્યક્તિએ પંખી માટે કંઈક કરવાનું સપનું જોયું અને તે સપનાને સાકાર કરી બતાવ્યું. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ છે, જેમનું નામ કિશનભાઈ વાઢિયા, જીવદયા ટ્રસ્ટના સંસ્થાપક. રિપોર્ટર વિક્રમ એલ ખાચર સાથે. કેમેરામેન અશોક ગોયલ સાથે સાવરકુંડલાથી. સુરત શહેરની અંદર હત્યાના બનાવો બની ગયા બાદ 27 દિવસ વીતી જવા છતાં પણ સુરત પોલીસ એક્શનમાં આવી નહીં. અલ્પાબેન ભૂપતભાઈ માંડવિયા, જેમના મૃત્યુ પાછળનું કારણ હત્યાની આશંકા હોય, આરોપીનું નામ જોગયાદી કામરેજ પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવેલ છે, પણ આરોપી તો બેંગકોક ફરે છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. રિપોર્ટર મુસ્તાક મેઘાણી સાથે ભાવનગરથી. ભાવનગર સંતરામ ચોક ડોક્ટર હાઉસમાં ઉમે કુલસુમ ટ્રસ્ટ સંચાલિત વધુ એક કેસબારી વગરની તબીબી સારવારની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર એબલ વાળા સ્વતંત્ર લખન કોટડિયા સાથે સુરતથી. સુરત વરાછા વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આયોજિત ત્રિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસની ઉજવણી, 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી યોગી ચોકથી માનગઢ ચોક સુધી. રિપોર્ટર ઇરફાન પરમાર સાથે રાજુલા અમરેલીથી. અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજુલા, જાફરાબાદ અને ખાંભા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોને ગણેશજીની મૂર્તિનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું. રિપોર્ટર હરપાલસિંહ ઝાલા સાથે સુરતથી. SMC દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ચલાવવામાં આવ્યું. આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર સતાર મેતર સાથે શ્રીહોરથી. આજરોજ શ્રીહોર બ્રહ્મકુંડ ભાદરવીનો અમાસનો ભવ્ય લોકમેળો યોજાયો. 2 વર્ષ કોરોનાની મહામારીના કારણે આ વર્ષે લોકો, શ્રીહોર વાસીઓ અને આજુબાજુના ગામડામાંથી આવતા લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉત્સાહભેર જોવા મળ્યા હતા અને અનેક જગ્યાએ પરિવાર સાથે મેળાનો આનંદ પણ આપ નિહાળી રહ્યા છો. રિપોર્ટર નરેન્દ્ર મહેતા સાથે. રાજકોટથી. ગોંડલ ચોકડી તપસી હોટલ હાઈવે રોડની બાજુમાં ઓવરટેક કરતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. પબ્લિકના ટોળી ટોળા એકઠા થઈ ગયા હતા. રિપોર્ટર શકીલ વોરા સાથે ધોળકા અમદાવાદથી. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાની પ્રથમ કારોબારી અને નવનિયુક્ત કાર્યકારી પ્રમુખોનો ભવ્ય સન્માન સમારંભ આજે ધોળકા તાલુકાના રામપુરમાં યોજાયો હતો. બ્યુરો ચીફ સંદીપ ડામોર સાથે દાહોદ મધ્ય ગુજરાતથી. દાહોદ જિલ્લાના સિંગવણ તાલુકાની ઘટના. ભારે વરસાદમાં ઘર પડતા પત્નીનું અસમય મૃત્યુ થતા લખાભાઈને રાજ્ય સરકારે ₹4 લાખની સહાય આપી. રિપોર્ટર મનુ પરમાર સાથે નાગેશ્રી. જાફરાબાદથી. નાગેશ્રી ગામમાં મહાદેવ ગ્રુપ દ્વારા હવેલીએ પાર્થેશ્વર ભગવાનની પૂજા કરવામાં આવે છે. ભગવાન શુદ્ધ માટીમાંથી બનાવવામાં આવે છે. તે માટીમાંથી અલગ અલગ શુભ અંગ મંત્રો ઉત્સાહ દ્વારા બનાવવામાં આવે છે. શિવલિંગની પૂજા સ્ત્રીઓ તથા પુરુષો, બાળકો પૂજા કરી શકે છે. આ વાત આપણા શિવપુરાણમાં ઋષિ મુનિઓએ કરી છે. રોજ સવારે બનાવવામાં તેની પ્રતિષ્ઠા, તેનું પૂજન કરવું અને સાંજે વિસર્જન કરવામાં આવે છે. જાફરાબાદથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. જાફરાબાદ તાલુકાના શેલણા ગામ નજીક અકસ્માત સર્જાયો. જાફરાબાદ તાલુકાના શેલણા ગામ નજીક નેશનલ હાઈવે પર રખડતા ઢોરની સાથે બાઇક અથડાતા 2 વ્યક્તિઓને ગંભીર ઈજા થતા
સારવાર માટે ઉનાની હોસ્પિટલમાં 108ની મદદથી ખસેડવામાં આવ્યા હતા। ફરી મળીશું નવા સમાચારો સાથે। આપ જોતા રહો દીવ મિરર ન્યૂઝ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો દીવ મિરર ન્યૂઝ। વધુ સમાચારો વાંચવા અને જોવા માટે અમારી વેબસાઇટ પર જાઓ www.divmirrornews.com।